પાટણ શહેરમાં અનેક દેવી દેવતાઓના મંદિરો ભક્તજનોના આસ્થાના પ્રતીક સમાન શોભાયમાન બની રહ્યા છે, ત્યારે ધર્મનગરી પાટણ શહેરમાં સૌ પ્રથમવાર ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતે નવનિર્માણ પામનારા શ્રી પરશુરામ ભગવાનના મંદિરનો શિલાયન્સ આજ રોજ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી કેસી પટેલ, મનોજ પટેલ સહિત જગદીશ મંદિરના મુખ્ય ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સહિતના મહાનુભાવોના વરદ હસ્તે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો। પાટણ શહેરમાં સૌ પ્રથમ બની રહેલા ભગવાન પરશુરામજીના મંદિર પરિસરના નવનિર્માણની માહિતી આપતા પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે પાટણ શહેરમાં પરશુરામજીના મંદિરનું નિર્માણ કાર્ય રાજસ્થાનના ગુલાબી પથ્થરો દ્વારા કરવામાં આવશે, જે મંદિર નિર્માણ પાછળ અંદાજિત રૂપિયા 8-10 લાખનો ખર્ચ થનાર હોવાનું જણાવ્યું હતું। અને મંદિરનું નિર્માણ કાર્ય પાટણના જાણીતા શિલ્પકાર ભાર્ગવભાઈ સોમપુરાની નિગરાણી હેઠળ થવાનું જણાવ્યું હતું। આજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીના મંદિરના પરિસરમાં ભગવાન પરશુરામના મંદિરના નિર્માણ માટે વિધિવત શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શિલાન્યાસની વિધિ સંપન્ન કરવામાં આવી છે। વિધિ સવારે 9 વાગે શરૂ થયેલી અને 11 વાગે પૂર્ણ થયેલી। આ મંદિર પરશુરામ ભગવાનનું મંદિર હું માનું છું ત્યાં સુધી સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક પણ જગ્યાએ નથી આ પાટણની અંદર પ્રથમ પરશુરામ ભગવાનનું મંદિર બને છે, તે સમગ્ર પાટણની જનતા અને સમગ્ર ઉત્તર ગુજરાતના બ્રહ્મદેવ માટે બહુ ગૌરવની વાત છે। કેટલા ખર્ચે બનનાર છે? 100,000 રૂપિયાના ખર્ચે મંદિર બનશે। ખૂબ જ પથ્થરનું સરસ, આ સોમપુરાજી મારી બાજુમાં ઊભા છે, એમને અમે સુંદર મંદિર બનાવવાનું કામ સોંપ્યું છે। ભગવાનની મૂર્તિ પણ અમારી પાસે આવી ગયેલી છે અને લગભગ મોટાભાગની તૈયારી પૂર્ણ થઈ છે।